હિરલ્સ કિચન બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે અળદિયા બનાવવાની છું, તો અળદિયાની ફૂલ રેસીપી તમને આપીશ અને બનાવીશ સાકરના અળદિયા. એટલે જે કોઈને ચાસણી બનાવતા ન આવડતી હોય એ પણ સાકરના ભૂક્કાથી અળદિયા બનાવશે તો એને અળદિયા સરસ થશે અને ચાસણીની કોઈ ઝંઝટ પણ નહીં રહે. તો ચલો અળદિયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે અળદિયાનો લોટ લીધો છે. ઘંટીવાળાના દુકાને આરામથી તમને અળદિયાનો લોટ મળી જશે. આ એકદમ લીસો નથી, જરા કરકોરો લોટ આપણે લીધો છે. આ 500 ગ્રામ લોટ છે. ફ્રેન્ડ્સ, હવે આપણે લોયું લીધું છે અને પહેલાં પણ મેં તમને કીધેલું એવી રીતના જે પણ આપણે સ્વીટ કોઈ પણ બનાવતા હોય જાડા તળિયાવાળું લોયું લેવાનું. હવે આપણે આમાં ઘી નાખશું. ફ્રેન્ડ્સ, એકદમ ઘરનું ચોખ્ખું ઘી લીધું છે મેં. ફ્રેન્ડ્સ, તો હવે આની અંદર આપણે આપણો જે 500 ગ્રામ અળદિયાનો લોટ છે એ નાખશું. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે હલાવી લઈશું, પછી આપણે જેમ જોઈએ એમ ઉપરથી ઘી નાખશું. ફ્રેન્ડ્સ, આમાં આજે આપણે થોડું ઘી નાખશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આવું બનાવવાનું છે ઘી નાખીને. હવે ફ્રેન્ડ્સ, આપણે મીડિયમ ગેસ ઉપર આને લોટને એકદમ શેકશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત લાલાશ પડતું થઈ ગયું છે, પણ હજી થોડી અને શેકવાને હજી વાર છે. એકદમ આપણો લોટ જેમ શેકાશે એમ હલકો થતો જશે, પણ હજી થોડી વાર છે. આપણે હજી લોટને થોડો શેકશું, હું તમને નજીકથી બતાવું. હજી થોડી વાર છે. આપણો લોટ એકદમ મસ્ત શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ લાલ થઈ ગયો છે. હવે આપણે એની અંદર ધીમે ધીમે ગુંદર નાખશું. ધીમે ધીમે ગુંદર નાખશું એટલે આ એકદમ મસ્ત આપણો ગુંદર ઉફસવા માંડશે. તમે જોઈ શકો છો કે ગુંદર એકદમ ઉફસવા માંડ્યો છે. તમારા ઘરમાં જેટલો જેવો જેને ગુંદર ભાવતો હોય એ પ્રમાણે તમે આમાં નાખી શકો છો. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદર એકદમ મસ્ત એકદમ ફૂલી ગયો છે. આ તમે આવી રીતના લોટમાં નાખી દેવાનો. હવે આપણે આમાં નાખશું દૂધ. ધીમે ધીમે કરીને આમાં આપણે દૂધ નાખવાનું છે. ફ્રેન્ડ્સ, દૂધ નાખશો એટલે તમારે માવાની જરૂર નહીં પડે. હજી થોડું દૂધ નાખશો આપણે. દૂધ નાખ્યા પછી તમે જોઈ શકો છો કે આપણા અળદી એકદમ કણી કણી વાળા થઈ ગયા છે અને આમાં જરાય માવાની પણ જરૂર નહીં પડે. હવે આને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું. ફ્રેન્ડ્સ, આની અંદર આપણે સૂંઠ પાવડર નાખશું. તમે આની અંદર ગંઠોડા પાવડર અને અળદિયાનો જે મસાલો આવે છે એ પણ તમે નાખી શકો, પણ મારા ઘરમાં કોઈને અળદિયાનો મસાલો ભાવતો નથી એટલે હું ખાલી સૂંઠ પાવડર જ નાખું છું.
સૂટ પાવડર એ તમને જેવો ગમે વત્તા ઓછો તમે તમારી રીતે કરી શકો છો। આપણે આને હલાવી લેશું અને થોડું ઠરે ત્યાં સુધીમાં આપણે સાકરનો પાવડર પીસી લઈએ। ફ્રેન્ડ્સ આપણે 500 લોટ લીધેલો એટલે 500 ગ્રામ આપણે સાકર લેવાની છે। ફ્રેન્ડ્સ સાકરના અડદિયા બનાવવાથી ખાંડ આપણા શરીર માટે સારી હોતી નથી એટલે આપણે સાકરના અડદિયા બનાવવાના એટલે સાકર આપણે આને હવે ઝીણી ઝીણી કટકા કરી નાખ્યા છે મેં દસ્તેથી। હવે આને આપણે ગ્રાઇન્ડરમાં પીસશું। ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર તમને ઘી ઓછું લાગતું હોય તો તમે આમાં ઘી નાખી શકો છો। ફ્રેન્ડ્સ આ અડદિયામાં જરા પણ ચાસણીની જરૂર નથી। જેને પણ ચાસણી બનાવતા ના આવડતી હોય એ અડદિયા આસાનીથી બનાવી શકે છે। આપણો હવે સાકરનો હુક્કો આની અંદર નાખી દઈશું આપણે। ફ્રેન્ડ્સ પહેલાં થોડો રાખી દઈશું આપણે, પછી આપણે જોશે તો વધારે નાખશું। હવે આને આપણે હલાવી લેશું। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સાકર નાખ્યા પછી આપણી સાકરે ઘી શોષી લીધું છે તો હવે આપણે આમાં થોડું ઘી નાખશું। તો આપણો જે અડદિયાનું મિક્સ ગરમ હોય એટલે ઘી આસાનીથી પીગળી જશે અને સાકર નાખી છે પીસીને એટલે સાકર આડેસરે આપણે કરે નહીં। ખાંડનો ભૂકો તમે ખાંડનો ભૂકો પણ નાખી શકો। ખાંડનો ભૂકો આપણે થોડું આડેસર કરે એટલે બને ત્યાં સુધી સાકરનો યુઝ કરીએ તો વધારે સારું રહે। ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સચર આ તૈયાર છે। આ સ્ટેજ ઉપર તમે આને ગરમ ગરમ ખાઈ શકો છો। હવે આને આપણે ગ્રીસ કલરની થાળીમાં પાથરી દઈશું। ફ્રેન્ડ્સ આ થાળી ગ્રીસ કરી દીધી છે। હવે આપણે એની અંદર પાથરી દઈશું, આ બધું નાખી દઈશું અંદર। ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સ એકદમ, તમે આવી રીતના હલાવશો તો તમારે તવીથાની કામ સ્પ્રેડ કરવાની જરૂર નહીં પડે, પરફેક્ટ બેટર હશે એટલે પરફેક્ટ આવી રીતના આમ થઈ જશે। ફ્રેન્ડ્સ તો હવે આની ઉપર આપણે કાજુની કતરણ નાખશું। તમને જે પણ વધારે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ તમે નાખી શકો છો। આમાં બદામની કતરણ નાખશું આપણે, અત્યારે શિયાળામાં કાજુ બદામ ને ડ્રાયફ્રૂટ ખાવા બહુ જ જરૂરી છે અને મારી ડ્રાયફ્રૂટ ખજૂરની રેસીપી ખજૂર પાકની રેસીપી પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે જોઈ લેજો। ફ્રેન્ડ્સ તો હવે આને આપણે 2-3 કલાક અથવા તો રાતે તમે બનાવો તો ઓવરનાઇટ રહેવા દેવાનું, પછી સવારે આની પીસીસ બંધ કરવાના। હવે આપણે આને 4-5 કલાક માટે ઠરવા દઈશું। ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આપણો મસ્ત અડદિયા જામી ગયા છે। હવે આપણે આને પીસીસ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આસાનીથી ચાકુ જાય છે અંદર, મસ્ત જાયમાં છે। તો અડદિયા એકદમ રેડી છે। તો ચાસણી વગરના એકદમ સરસ અડદિયા રેડી છે। જો મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં એટલે ફટાફટ મારી રેસીપી અને મારો વિડીયો તમારા સુધી બની જાય। તમે પણ અડદિયા બનાવજો, એકદમ સરસ બનશે ચાસણી વગરના।